કેમ છો મિત્રો, મજામાં? હું છું માહિતગાર બનો યુટ્યુબ ચેનલમાંથી એમએમ પરાસરા. આપણે 80થી વધુ વિડીયો પ્રગતિશીલ ખેડૂતો અને કૃષિ કારીગરો તેમજ વેસ્ટમાંથી બેસ્ટ જેવા અનેક વિષયો ઉપર ખૂબ જ મહત્ત્વના 80થી વધુ વિડીયો છે તે માહિતગાર બનો યુટ્યુબ ચેનલમાં આપણે મૂક્યા અને ખૂબ જ વાયરલ થઈ. ખેડૂત મિત્રોને ખૂબ સરસ મજાની માહિતી આપણે પૂરી પાડી. તો આજે મિત્રો આપણે જોઈ રહ્યા છીએ કે ડુંગળીનો પાક છે તે ખૂબ જ મહત્ત્વનો પાક અને આ વર્ષે બજારમાં છે તે ખૂબ હાઇલાઇટ રહેલો પાક છે. તેના વિશે અમારા જે મિત્ર છે, ડીલર મિત્ર છે, તેઓ સરસ મજાની જાણકારી છે તે ડુંગળીના પાકને લગતી આપવાના છે. તો આપણે સૌ પ્રથમ ભાઈનો એક પરિચય લઈ લઈએ. ભાઈ, એક તમારું નામ, ગામ અને એક તમારી દુકાનનું નામ શું છે તે અમારા મિત્રોને કહેજો. સાન ટ્રેડર્સ ધુવા. મારું નામ સિપાઈ સાહિલ, ગામ ધુવા. હા બરાબર. મિત્રો, સાહિલભાઈ છે તે ઢુવાના છે, સાન ટ્રેડર્સ નામનો એગ્રો ધરાવે છે અને પોતે ડુંગળીના પાક વિશે ઘણું બધું નોલેજ પણ જાણે છે અને આપણા સુધી આજે આપવાના પણ છે અને ખેડૂત મિત્રોને ખૂબ જ ઉપયોગી માહિતી છે તે આપણે સાહિલભાઈ પાસેથી મેળવીએ. હવે સાહિલભાઈ, ડુંગળીમાં જીવાત કઈ કઈ આવે છે? એમાં થ્રીપ્સ હોય અને અમુક લક્ઝરી જાતની ઈયળો આવે છે. હા હા, જોઈએ ને મિત્રો કે સાહિલભાઈ આપણને કીધું કે ડુંગળીના પાકમાં જો સૌથી વધુ નુકસાન કરતી હોય તો થ્રીપ્સ નામની જીવાત છે અને ઈયળ પણ જોવા મળે છે. થ્રીપ્સને ખેડૂતો ખૂબ સારી રીતે ઓળખે છે. કે મિત્રો, થ્રીપ્સ જે છે તે તમે જોઈ શકો છો કે આ ગોહામાં રહે છે અને તેનું નિયંત્રણ કરવું ખૂબ અઘરું પડે છે. વધારે એટેક હોય તો ઘણું બધું નુકસાન છે આ પાકમાં થ્રીપ્સ કરી જાય છે. હવે સાહિલભાઈ, થ્રીપ્સના અસરકારક નિયંત્રણ માટે આપણે કઈ જંતુનાશક દવા પસંદ કરવી જોઈએ? પ્રોફેનોફોક્સ અને સાઇફર કરીને આવે એવો બે દવા મિક્સ કરીને મારવી પડે. હા હા, જોઈએ ને મિત્રો, સાહિલભાઈ આપણને કીધું કે પ્રોફેનોફોક્સ નામની જે દવા આવે છે તે થ્રીપ્સમાં ખૂબ સારું રિઝલ્ટ આપે છે અને બીજી દવા સાહિલભાઈ આપણને કીધી કે પ્રોફેનો સાઇફર જે મિક્સ આવે છે, પ્રોફેનોફોક્સ 40% આવે છે અને સાઇફર મેથ્રિન છે તે 4% આવે છે. ઈસી ફોર્મ્યુલેશનમાં જ આવે છે અને ખૂબ સરસ મજાના રિઝલ્ટ પણ થ્રીપ્સ અને ઈયળમાં જોરદાર ડુંગળીમાં જો રિઝલ્ટ આવતું હોય તો પ્રોફેનો સાઇફર દવાનું જ આવે છે. હવે સાહિલભાઈ, ઘણા બધા ખેડૂત મિત્રો છે તે આવી દવાઓ છાંટે છે અને ફરિયાદ કરતા હોય છે કે રિઝલ્ટ છે તે થ્રીપ્સમાં નથી મળતું. તો આના માટે તમે હમણાં આપણને વાત કરી કે સ્ટીકર નાખવું પડે. સ્ટીકર નાખવાથી ઘણો બધો ફાયદો થાય છે, બરાબર ને સાહિલભાઈ? મિત્રો, સ્ટીકરનો એટલો જાજો ખર્ચ પણ નથી આવતો. માત્ર 5 ml છે તે આપણે જે દવા છાંટતા હોય, પ્રોફેનોફોસ છે કે પ્રોફેનો સાઇફર છે કે અન્ય કોઈ ફૂગનાશકો હોય, તેની સાથે માત્ર 5 ml નું પ્રમાણ રાખીને જો આપણે ડુંગળીનો પાક હોય કે અન્ય કોઈ પાક હોય તેમાં મિક્સ કરીને છાંટશું તો દવાઓનું રિઝલ્ટ છે તે અસરકારક રીતે ખૂબ વધી જાય અને આપણને જીવાત નિયંત્રણમાં અને ફૂગજન્ય રોગોમાં ખૂબ સારું નિયંત્રણ આપણે મેળવી શકીએ છીએ. હવે ડુંગળીના પાકમાં જો આપણે ફૂગજન્ય રોગોની વાત કરવાની હોય તો પર્પલ બ્લોથ નામનો રોગ આવે છે, જેને આપણે શુદ્ધ ગુજરાતીમાં જાંબલી ધાબાના રોગ તરીકે ઓળખીએ છીએ. અને ખેડૂત મિત્રો આ રોગને ખૂબ સારી રીતે જાણે છે. કે તમે ડુંગળીનો પ્લાન્ટ છે, ડુંગળીનું જે ખેતર છે તે તમે દૂરથી જોવો એટલે તમને ખ્યાલ આવી જાય કે ટોચ છે ઉપરની તે આખી સળગી ગયેલી હોય તેવી દેખાય છે. તો આ રોગ છે જાંબલી ધાબાનો રોગ, જેના અસરકારક નિયંત્રણ માટે ખેડૂત મિત્રો ખૂબ સારી ફૂગનાશક પસંદ કરીને સરસ મજાનું નિયંત્રણ છે તે મેળવે છે. મિત્રો, ડુંગળીના પાકમાં ખૂબ ઊંચા ફૂગનાશક છાંટવાની જરૂર નથી રહેતી. માત્ર આ રોગ છે તે નોર્મલ ફૂગનાશકથી પણ કાબૂમાં લઈ શકીએ છીએ. તો મેન્કોઝેબ છે કે અન્ય કોઈ નવી આધુનિક ફૂગનાશક છે તેનો જો આપણે ઉપયોગ કરશું તો ખૂબ જ સરસ મજાનું નિયંત્રણ છે તે આપણે જાંબલી ધાબાનો જે રોગ આવે છે પર્પલ બ્લોચ તેમાં આપણે મેળવી શકશું. તો મિત્રો, સાહિલભાઈ આપણને ખૂબ જ સરસ મજાની ડુંગળીના પાકની જે જીવાત આવે છે થ્રીપ્સ અને ઈયળ તેના વિશે અને કઈ કઈ દવાઓ વાપરવાથી સારું રિઝલ્ટ આવે છે તેની સરસ મજાની માહિતી આપી. તે બદલ માહિતગાર બનો યુટ્યુબ ચેનલ વતી એમએમ પરાસરા સાહિલભાઈ તમારો ખૂબ ખૂબ ફરી આભાર માનું છું. તો મિત્રો, આ વિડીયો તમને કેવો લાગ્યો? જો સારો લાગ્યો હોય તો ચોક્કસ લાઇક કરજો, શેર કરજો અને જે મિત્રોએ હજી સુધી માહિતગાર બનો યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તે સબસ્ક્રાઇબ કરી લેજો જેથી અમારા જે આવનારા વિડીયો છે તેનું નોટિફિકેશન તમને સમયાંતરે તમારી મોબાઈલની સ્ક્રીન ઉપર મળતું રહે. તો આવી જ માહિતી સાથે ફરી મળશું. ત્યાં સુધી આપ જોડાયેલા રહો, માહિતગાર બનો, આગળ વધો. થેન્ક યુ મિત્રો.